ગણિત ગમત પોથી ધોરણ ત્રણ ભાગ એક ચેપ્ટર ત્રણ આપો અને લો આ વિડીયોમાં આપણે આ ચેપ્ટરના ગૃહકાર્યના પ્રશ્નો સોલ્વ કરીશું બાળકો આ વિડીયો દરમિયાન તમે કરેલા ગૃહકાર્યના પ્રશ્નોનું કરેક્શન તમારે જાતે કરવાનું રહેશે વિડીયો જુઓ અને જાતે ગૃહકાર્યના દરેક પ્રશ્નોનું કરેક્શન કરો તો ચાલો બાળકો શરૂ કરીએ પ્રશ્ન એક સરવાળા કરો અને રંગ પૂરો બાળકો અહીં નીચે એક સરસ મજાનું જોકરનું ચિત્ર આપેલ છે તેમજ તેની સાથે એક કૂતરો પણ છે તેમજ આ ચિત્રમાં ઘણા સરવાળાના દાખલા પણ દર્શાવેલા છે બાળકો તમે જોઈ શકો છો આ તો અહીં પ્રથમ તમારે આ બધા જ સરવાળાના દાખલા સોલ્વ કરવાના છે એટલે કે અહીં આપેલી સંખ્યાઓના સરવાળા કરી જવાબ મેળવવાનો રહેશે તેમજ ત્યારબાદ તમને પસંદ હોય તેવા આ ચિત્રમાં રંગ પૂરવાના રહેશે તો બાળકો મજા પડી જશે ને ખરું ને તો આપણે શરૂઆત કરીએ આ જોકરની કેપથી ટોપીથી તો અહીં સાતસો ત્રીસ વત્તા બસો દસ છે તો અહીં ઝીરો વત્તા ઝીરો એટલે જવાબ મળે ઝીરો જે એકમના સ્થાનમાં લખીશું દશકના સ્થાનના અંકો ત્રણ વત્તા એક એટલે ચાર મળે જે દશકના સ્થાનમાં લખીશું અને સાત વત્તા બી એટલે નવ જે આપણે સોના સ્થાનમાં લખીશું તો જવાબ થયો નવસો ચાલીસ આ જ રીતના બાળકો તમે પણ બીજા બધા જ સરવાળાના દાખલા સોલ્વ કરવા પ્રયત્ન કરો પ્રશ્ન બે ખૂટતા સ્થાન પૂર્ણ કરો તો બાળકો અહીં સરવાળાના ઘણા દાખલાઓ આપેલા છે આ સરવાળાના દાખલાઓમાં સંખ્યાઓ અને તેનો જવાબ પણ આપેલ છે પણ અહીં અમુક અમુક જગ્યાએ ખાલી સ્થાન આપેલા છે આપણે તે ખાલી સ્થાન ભરવાના રહેશે તો ચાલો શરૂ કરીએ આ પ્રથમ દાખલામાં ઝીરોમાં આપણે કેટલા ઉમેરીએ તો ઝીરો મળે તો આપણે જાણીએ છીએ કે ઝીરોમાં ઝીરો ઉમેરતા ઝીરો મળે શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય મળે તેમજ કોઈપણ સંખ્યામાં જો શૂન્ય ઉમેરવામાં આવે તો જવાબ તેની તે જ સંખ્યા મળે હવે અહીંયા એક વત્તા ત્રણ એટલે ચાર થશે તેમજ અહીં ચાર આપેલા છે અને જવાબમાં પાંચ આપ્યા છે તો ચારમાં કેટલા ઉમેરતા જવાબ પાંચ મળે હા ચારમાં એક ઉમેરીએ તો જવાબ પાંચ મળે હવે અહીં ખાસ કાળજી રાખવાની કે આ જો બધી જ ખાલી જગ્યાઓ ભરાઈ જાય પછી આ સરવાળાનો દાખલો ફરીથી સોલ્વ કરવો જેમ કે ઝીરો વત્તા ઝીરો ઝીરો એક વત્તા ત્રણ ચાર અને એક વત્તા ચાર એટલે પાંચ મળે આ રીતના દરેક દાખલામાં જવાબ લખ્યા બાદ ફરીથી આખો દાખલો સોલ્વ કરવો અહીં જોઈએ તો પાંચમાં કેટલા ઉમેરતા નવ થાય તો પાંચ વત્તા ચાર એટલે નવ પાંચમાં કેટલા ઉમેરશું તો જવાબ સાત મળે તો પાંચ વત્તા બે બરાબર સાત અને બે વત્તા સાત એટલે નવ હવે આ ફરીથી દાખલો ચેક કરીએ તો પાંચ વત્તા ચાર નવ બે વત્તા પાંચ સાત અને બે વત્તા સાત નવ મળે તે જ રીતના અહીં જોઈએ તો ચાર વત્તા સાત એટલે અગિયાર થાય તો અગિયારમાં નવ કરતાં મોટી સંખ્યા આવી એટલે આપણે અગિયારનો એકડો અને વધી દશકના સ્થાનમાં ઉમેરાશે અગિયારનો એકડો વધી ચડી એક હવે વધીના એક અને આ શૂન્ય અને તેમાં એક સંખ્યા ઉમેરતા જવાબ એક જ થવો જોઈએ તો અહીં એક અને શૂન્યનો પ્રથમ સરવાળો કરીએ તો જવાબ એક મળે હવે એકમાં કઈ સંખ્યા આપણે ઉમેરીએ તો જવાબ એક થાય હા અહીં શૂન્ય ઉમેરવું પડે કેમ કે શૂન્ય કોઈ પણ સંખ્યામાં ઉમેરતા તેના તે જ સંખ્યા મળે એટલે એક વત્તા શૂન્ય વત્તા શૂન્ય એટલે એક મળે હવે એકમાં કેટલા ઉમેરતા આઠ થશે તો એક વત્તા સાત એટલે આઠ હવે આખો દાખલો ફરીથી સોલ્વ કરીએ તો ચાર વત્તા સાત એટલે અગિયારનો એકડો વધી ચડી એક એક વત્તા શૂન્ય વત્તા શૂન્ય એટલે એક અને એક વત્તા સાત એટલે આઠ મળે તે જ રીતના અહીં જોઈએ તો બેમાં આપણે કેટલા ઉમેરશું તો એક મળે અરે આ બેમાં કોઈ સંખ્યા ઉમેરીએ તો તે બે કરતાં મોટી સંખ્યા મળવી જોઈએ અહીં તો નાની સંખ્યા છે તો બાળકો વિચારો જોઈ અહીં આપણે શું કરીશું હા આ સંખ્યા તે નવ કરતાં મોટી સંખ્યા હશે જેમ કે અગિયાર એકવીસ એકત્રીસ એવી કોઈક સંખ્યા હશે ખરું તો બેમાં કેટલા ઉમેરતા અગિયાર મળે તો બે વત્તા નવ એટલે અગિયાર થાય તો અગિયારનો એકડો વધી ચડી એક હવે તમને એમ થાય અહીંયા અગિયાર જ કેમ મેળવ્યા હું એકવીસ કરું તો તો એકવીસ કરવા માટે અહીંયા ઓગણીસ લખવા પડે ઓગણીસ વત્તા બે એટલે એકવીસ મળે પણ બાળકો આ ખાલી જગ્યામાં માત્ર એક જ અંક લખવાનો છે ઝીરોથી નવ સુધીના કોઈ એક જ અંક આવે કેમ કે એકમના સ્થાનમાં તો એક જ અંક હોય ખરું ને આથી અહીં આપણે સરવાળો અગિયાર જ થવો જોઈએ ક્લિયર બધાને તો ચાલો આગળ વધીએ હવે અહીં વધી ચડી એક હવે એક વત્તા છ એટલે સાત થશે તો સાતમાં કેટલા ઉમેરતા ત્રણ થાય ઘરે બાળકો અહીં ફરીથી પ્રોબ્લેમ ક્રિએટ થયો કે સાતમાં આપણે કોઈ સંખ્યા ઉમેરીએ તો જવાબ સાત કરતાં મોટી જ સંખ્યા મળે અહીં તો નાની સંખ્યા છે તો અહીં સરવાળાનો જવાબ નવ કરતાં મોટો એટલે કે એકમના સ્થાનમાં ત્રણ હોય એટલે તેર થવો જોઈએ ખરું ને તો અહીં આ સાતમાં કેટલા ઉમેરતા જવાબ તેર મળે તો સાત વત્તા છ એટલે તેર તો તેરનો તગડો વધી ચડી એક બાળકો આવા દાખલામાં અહીં તેરનો તગડો વધી ચડી એક એટલે કે આગળના સ્થાનમાં વધી ઉમેરવાનું ભૂલવું નહીં તે ખાસ કાળજી રાખવી હવે એક વત્તા પાંચ છ છ વત્તા એક એટલે સાત થશે આ દાખલામાં બધી જ ખાલી જગ્યા પૂર્યા બાદ દાખલો ફરીથી ગણવાનો જેમ કે નવ વત્તા બે અગિયાર અગિયારનો એકડો વધી ચડી એક એક વત્તા છ વત્તા છ એટલે તેરનો તગડો વધી ચડી એક એક વત્તા પાંચ વત્તા એક એટલે જવાબ મળે સાત હવે એ જ રીતના આ દાખલો જોઈએ તો અહીં ઝીરો વત્તા છ એટલે છ મળે હવે ચારમાં કેટલા ઉમેરતા ચાર જ રે તો અહીં ચાર વત્તા શૂન્ય ઝીરો બરાબર ચાર વત્તા શૂન્ય એટલે ચાર થશે અને અહીં ચારમાં પાંચ ઉમેરતા નવ મળે બાળકો આ જવાબ થયા પછી ફરીથી આ દાખલોની ગણતરી કરવી આ જ રીતના અહીં શૂન્યમાં કેટલા ઉમેરતા શૂન્ય થશે તો શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય થયા અહીં એક વત્તા નવ એટલે દસ દસનું શૂન્ય વધી ચડી એક હવે અહીં આ ખાલી જગ્યા ફરવા એક વત્તા સાત એટલે આઠ મળે અહીં જવાબ તો નવ આપ્યા છે તો એક વત્તા સાત એટલે આઠ આઠમાં એક ઉમેરતા નવ મળે ફરીથી આ તમારે આખો દાખલાની ગણતરી કરવી સાત વત્તા પાંચ એટલે બાર તો બારનો બગડો વધી ચડી એક હવે અહીં આ ખાલી જગ્યા ભરવા એક અને ચારનો સરવાળો કરીએ તો જવાબ પાંચ મળે આ પાંચમાં કેટલા ઉમેરશું તો જવાબ સાત થાય તો પાંચ વત્તા બે એટલે સાત થયા હવે અહીં છમાં શૂન્ય ઉમેરતા જવાબ છ મળે અહીં આઠમાં કેટલા ઉમેરતા ત્રણ થાય હવે આઠ પોતે જ મોટી સંખ્યા છે ત્રણ કરતાં એમાં કંઈક ઉમેરીએ તો એ આઠ કરતાં મોટો જ જવાબ થશે અથવા આઠ થશે તો અહીં ત્રણ હોવાથી એકમના સ્થાનમાં ત્રણ હોય તેવી સંખ્યા તેર એટલે કે અહીં તેર હોઈ શકે તો આઠમાં કેટલા ઉમેરતા તેર મળે તો આઠ વત્તા પાંચ એટલે તેર તેરનો તગડો વધી ચડી એક એક વત્તા સાત એટલે આઠ હવે આઠમાં કેટલા ઉમેરતા અહીં શૂન્ય થાય તો અહીં શૂન્ય શક્ય નથી તો અહીં શૂન્ય એ નવ કરતાં મોટી સંખ્યા અને જેના એકમના સ્થાનમાં શૂન્ય હોય તેવી તો અહીં દસ થતાં હશે તો આઠમાં કેટલા ઉમેરતા દસ મળે એટલે બે દસનું શૂન્ય વધી ચડી એક એક વત્તા ત્રણ એટલે ચાર થયા ચારમાં બે ઉમેરતા છ થશે ખરું ને બાળકો હવે આ મુજબ જ આ દાખલો જોઈએ તો કઈ સંખ્યામાં એક મળે તો અહીં એક શક્ય નથી એટલે આ સંખ્યા નવથી થી મોટી હોવી જોઈએ અને જેના એકમના સ્થાનમાં એક હોય એટલે કે આ અગિયાર થશે તો અહીં અગિયારનો એકડો વધી ચડી એક હવે આ વિચારીએ તો કઈ સંખ્યામાં ચાર ઉમેરતા અગિયાર થાય તો અહીં સાત વત્તા ચાર એટલે અગિયાર મળે અગિયારનો એકડો વધી ચડી એક સાત વત્તા એક એટલે આઠ આઠ વત્તા બે એટલે દસ તો દસનું શૂન્ય વધી ચડી એક એક વત્તા ચાર એટલે પાંચ અને પાંચમાં બે ઉમેરતા સાત મળે હવે આ દાખલો જોઈએ તો છમાં કેટલા ઉમેરતા પાંચ મળે તો તે શક્ય નથી આથી અહીં પાંચ તે નવ કરતાં મોટી સંખ્યા હશે એટલે કે પંદર હોવા જોઈએ તો છમાં કેટલા ઉમેરતા પંદર મળે તો છ વત્તા નવ એટલે પંદરનો પાંચડો વધી ચડી એક હવે એક વત્તા એક એટલે બે થયા તો બેમાં કેટલા ઉમેરતા શૂન્ય થાય તે શક્ય નથી તો અહીં આ નવથી મોટી સંખ્યા અને એકમના સ્થાનમાં શૂન્ય હોય તેવી એટલે કે આ દસ હોઈ શકે તો અહીં બેમાં આઠ ઉમેરતા દસ થાય દસનું શૂન્ય વધી ચડી એક એક વત્તા બે એટલે ત્રણ થયા અને ત્રણમાં પાંચ ઉમેરતા આઠ મળે તો અહીં આ મુજબ આ બધા જ દાખલાઓના જવાબ મળશે હવે નીચેના દાખલા સોલ્વ કરીએ અહીં આ આડા સરવાળાના દાખલા છે એકસો બાવીસમાં કેટલા ઉમેરતા એકસો સાડત્રીસ થાય તો પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકથી શરૂઆત કરતા બેમાં કેટલા ઉમેરતા સાત થાય તો બે વત્તા પાંચ એટલે સાત થયા અને આ પાંચ તે આપણે એકમના સ્થાનમાં જ લખીશું હવે આ બેમાં કેટલા ઉમેરતા ત્રણ મળે તો બે વત્તા એક એટલે ત્રણ મળે અને અહીં એકમાં કેટલા ઉમેરતા એક મળે તો અહીં એકમાં શૂન્ય ઉમેરતા એક મળે બાળકો અહીં જવાબ થયો ઝીરો એક પાંચ અહીં સંખ્યામાં આગળનો શૂન્ય તે લખીએ કે ન લખીએ કોઈ અર્થ બદલતો નથી એની કિંમતમાં ફેર પડતો નથી એટલે આપણે અહીં માત્ર પંદર જ લખીશું હવે આ દાખલો જોઈએ તો અહીં કઈ સંખ્યામાં એકસો પિંચોતેર ઉમેરતા બસો એક મળે તો અહીં પાંચ એકમના સ્થાનમાં પાંચમાં કેટલા ઉમેરતા એક તો એ તો શક્ય નથી આથી આ સરવાળાનો જવાબ નવ કરતાં મોટો હોય એટલે કે પાંચમાં કઈ સંખ્યા ઉમેરતા અગિયાર થાય તો પાંચ વત્તા છ એટલે અગિયાર થશે તો આ અગિયારનો એકડો વધી ચડી એક જે આપણે અહીં ચડાવીશું બાળકો તમે આ સંખ્યા અથવા આ સંખ્યા ગમે તે સંખ્યા ઉપર વધી ચડાવીને જવાબ મેળવી શકો તે બંનેમાં કંઈ ફેર ન પડે પણ વધી અહીંયા ચડાવવાની ભૂલ કદી ન કરવી ખરું બાળકો આગળ વધીએ તો અહીં વધીના એક અને દશકના સ્થાનના સાત એટલે આઠ થયા આ આઠમાં કેટલા ઉમેરતા શૂન્ય મળે તો શૂન્ય એ નવ કરતાં મોટી જ સંખ્યા હોય એટલે કે આઠમાં કેટલા ઉમેરતા દસ મળે તો આઠ વત્તા બે એટલે દસ થાય તો અહીં ફરી દસનું શૂન્ય વધી ચડી એક હવે અહીં એક વત્તા એક એટલે બે થયા આ બેમાં કેટલા ઉમેરીએ તો બેના બે જ રહે તો અહીં શૂન્ય ઉમેરવા પડે તો અહીં શૂન્ય આપણે આગળના લખશું નહીં બાળકો તમે અહીં દાખલામાં વધી ચડાવો કે મૌખિક રૂપે યાદ રાખો બંને ચાલશે અહીં જવાબ થયો કે એકસો પીચોતેરમાં છવ્વીસ ઉમેરતા બસો ને એક થાય હવે આ દાખલો જોઈએ તો અહીં સાતમાં કેટલા ઉમેરતા શૂન્ય થાય તો સાત વત્તા ત્રણ એટલે દસ દસનું શૂન્ય વધી ચડી એક બાળકો તમે અહીં સંખ્યા કે આ સંખ્યા બંનેમાંથી કોઈ પણ સંખ્યાની ઉપર વધી ચડાવી શકો જવાબમાં ફેર પડશે નહીં પણ કાળજી રાખવી કે આ સંખ્યા ઉપર ક્યારેય વધી ચઢાવવાની નહીં ઓકે ચાલો આગળ વધતા અહીં નવ વત્તા એક એટલે દસ થયા દસમાં કેટલા ઉમેરીએ તો અહીં પાંચ મળે અરે પાંચ તો શક્ય નથી તો અહીં પંદર થતા હોવા જોઈએ તો દસ વત્તા પાંચ એટલે પંદર થાય તો પંદરનો પાંચડો વધી ચડી એક એક વત્તા આઠ એટલે નવ થયા તો નવમાં કેટલા ઉમેરતા નવ જ મળે તો અહીં શૂન્ય થાય પણ આપણે શૂન્ય આગળના શૂન્ય લખશું નહીં તો જવાબ થયો ત્રેપન તે જ રીતના બાળકો અહીં ત્રણમાં કેટલા ઉમેરતા સાત મળે તો ત્રણ વત્તા ચાર એટલે સાત થયા અહીં બેમાં ચાર ઉમેરતા છ મળે તેમજ બેમાં કઈ સંખ્યા ઉમેરતા બે મળે તો અહીં શૂન્ય તો આપણે આગળનો શૂન્ય લખતા તે જ રીતના બાળકો અહીં બીજા પ્રશ્નો પણ કરવા પ્રયત્ન કરો આથી આપણને અહીં આ મુજબ જવાબ મળશે પ્રશ્ન ત્રણ જોડકા જોડું તો બાળકો અહીં સરવાળા અને બાદબાકીના દાખલા આપેલા છે જેનો જવાબ મેળવતા આપણને અહીંમાંથી એક જવાબ મળશે તો બાળકો અહીં આપણે આ દાખલાઓ ઊભા સરવાળા બાદ બાકી તો કરતા આવડે જ છે આપણે ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા પણ હવે આપણે અનુમાન કરતા શીખીએ આખો દાખલો ગણ્યા વગર આ જવાબમાંથી કોઈ જવાબનું અનુમાન કરીએ જેમ કે અહીં આ સંખ્યા છે તેમાં પ્રથમ સરવાળો કરવા એકમના સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો કરીએ તો અહીં બે વત્તા આઠ એટલે દસ તો અહીં દસનું શૂન્ય એટલે કે જવાબમાં એકમના સ્થાનમાં શૂન્ય હોવું જોઈએ તો જુઓ અહીં કઈ સંખ્યાઓમાં એકમના સ્થાનમાં શૂન્ય છે તો અહીં પાંચસો અને પચાસ આ બે સંખ્યાઓમાં એકમના સ્થાનમાં શૂન્ય છે હવે આ ત્રણ અંકની સંખ્યાનો સરવાળો છે આથી પચાસ શક્ય નથી આથી અહીં જવાબ થશે પાંચસો એટલે આ પ્રશ્નનો જવાબ પાંચસો થશે બાળકો તમે નોટમાં પણ આ ઊભો દાખલો ગણી ઊભો સરવાળો કરી અને જવાબ મેળવી શકો છો પણ આપણે પ્રયત્ન અનુમાન કરવામાં જ કરીશું અહીં સડસઠમાંથી એકત્રીસ બાદ કરવા છે તો આઠમાંથી એક બાદ કરતાં છ મળે તો અહીં બંને સંખ્યાઓ બે અંકની છે તો એવી કઈ બે અંકની સંખ્યાઓ છે કે જેના એકમના સ્થાનમાં છ છે તો અહીં બાળકો માત્ર બે જ અંકની સંખ્યા મળે એવું જરૂરી નથી બાદ બાકીમાં ઘણી વખત એક અંકની સંખ્યા પણ મળી થ મળી શકે તો અહીં બે અને એક અંકની બંને સંખ્યાઓ જોઈએ તો અહીં છાસઠ છ અને છત્રીસ આ ત્રણ સંખ્યાઓમાં એકમના સ્થાનમાં છ છે હવે ત્રણ સંખ્યાઓ હોવાથી આપણે આ બાદ બાકી આગળ કરવી પડે સાતમાંથી એક જાય તો છ અને છમાંથી ત્રણ જાય તો ત્રણ મળે એટલે કે જવાબ છત્રીસ થશે એ જ રીતના અહીં બસો પચીસ અને ત્રણસો છત્રીસ છે તો તેમાં જવાબ મેળવવા એકમના સ્થાનના અંકનો સરવાળો કરતાં પાંચ વત્તા છ એટલે અગિયાર તો અહીં કઈ સંખ્યાના એકમના સ્થાનમાં એક છે અગિયારનો એકડો એટલે અહીં આ એક જ સંખ્યામાં હોવાથી આ તેનો જવાબ થશે બાળકો તમે અહીં જોડકા જોડવાની બદલે બરાબર કરીને સામે જવાબ પણ લખી શકો છો હવે ત્રેપનમાંથી સડતાલીસ બાદ કરવા છે તો એકમના અંક ત્રણમાંથી સાત બાદ કરતા અરે ત્રણ તો નાના છે સાત કરતા તો બાદ બાકી શક્ય નથી તો દસકો લેવો પડે તો ત્રણના થશે તેર તેરમાંથી સાત બાદ કરતાં છ મળે તો અહીં એકમના સ્થાનમાં છ હોય તેવી સંખ્યા તો છત્રીસ તો જવાબ મળી ગયો તો છ અને છાસઠ એવી બંનેમાંથી એક હોઈ શકે હવે અહીં તો બે અંકની સંખ્યા અને અહીં બે અંકની સંખ્યા તો તેરમાંથી સાત બાદ કરતાં એકમના સ્થાનમાં છ અને અહીં દસકો લીધો એટલે કટ આપતા પાંચની ઉપર ચાર ચારમાંથી ચાર જાય તો શૂન્ય એટલે જવાબ થશે છ હવે અહીં આ સરવાળો જોઈએ તો સાત વત્તા નવ એટલે સોળ થાય તો સાત વત્તા એક તો એકમના સ્થાનમાં છ હોય તેવી સંખ્યા સંખ્યા એટલે આ તો અહીં જવાબ થશે ચારસો છન્નું તો અહીં આ રીતે આગળ વધતા આ મુજબ જવાબો મળશે હવે આ પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન ચાર યોગ્ય ચિહ્ન મૂકી ખૂટતા સ્થાન પૂર્ણ કરો પ્લસ અથવા માઇનસની નિશાની મૂકીને આ ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે તો અહીં પહેલો પ્રશ્ન જોઈએ તો સોળમાં કઈ નિશાની મૂકતા અને એકસઠ અને સોળની વચ્ચે કઈ નિશાની મૂકતા જવાબ સિતોતેર મળે તો અહીં સિત્તોતેર તે સોળ અને એકસઠ બંને કરતાં મોટી સંખ્યા છે તો અહીં સરવાળો કરીએ તો જ જવાબ મોટી સંખ્યા મળે ખરું ને તો અહીં નિશાની આવશે સરવાળાની પ્લસની નિશાની આવશે હવે આ પ્રશ્નમાં અઠ્ઠાણું અને અહીં ઇઠોતેર છે જવાબ મળે વીસ તો વીસ આ બંને સંખ્યાઓથી નાની સંખ્યા છે તો જ્યારે બે સંખ્યાની બાદ બાકી કરીએ તો જ જવાબમાં મળતી સંખ્યા તે આ બંનેથી નાની હોય આથી અહીં માઇનસની નિશાની આવશે અહીં પિચોતેર અને સાડત્રીસમાં કંઈ નિશાની મૂકતા જવાબ આડત્રીસ મળે તો અહીં આડત્રીસ તે પીચોતેર કરતાં નાની છે સાડત્રીસ કરતાં ભલે મોટી હોય પણ પીચોતેર કરતાં તો નાની સંખ્યા છે ને જો આ બંનેમાંથી કોઈ એક સંખ્યા કરતાં પણ આ સંખ્યા નાની હોય તો અહીં માત્ર બાદ બાકીની જ નિશાની આવે પ્લસની આવશે નહીં હવે અહીં પાસઠ અને અઠ્યાવીસ અહીં જવાબ છે ત્રાણું તો ત્રાણું તે પાસઠ અને અઠ્યાવીસ બંને કરતાં મોટી હોવાથી અહીં પ્લસની નિશાની આવશે અને અને તેમાંથી જવાબ મળે છે તે આ બંને સંખ્યા કરતા નાની છે આ બંને સંખ્યા કરતાં અથવા બેમાંથી કોઈ એક સંખ્યા કરતાં પણ સોળ નાના હોય એટલે અહીં બાદ બાકીની નિશાની અહીં ચોપન અને સત્તાવન જવાબ મળે એકસો ને અગિયાર તો અહીં આ એકસો અગિયાર આ બંને સંખ્યા કરતાં મોટી હોવાથી અહીં પ્લસની નિશાની તે જ રીતના અહીં આડત્રીસ અને નેવ્યાસીમાં એકસો ને સત્યાવીસ જવાબ મળે એટલે અહીં સંખ્યા મોટી હોવાથી પ્લસની નિશાની તે જ રીતના અહીં છેતાલીસ અને સત્તર જવાબ મળે ઓગણત્રીસ તો ઓગણત્રીસ તે છેતાલીસ કરતાં નાના છે સત્તર કરતાં મોટા પણ છેતાલીસ કરતાં નાના હોવાથી માઇનસની નિશાની અહીં છાસઠ અને ચિમ્મોતેર જવાબ મળે એકસો ચાલીસ એકસો ચાલીસ આ બંને સંખ્યા કરતાં મોટા હોવાથી અહીં પ્લસની નિશાની આવશે પ્રશ્ન પાંચ દાખલા ગણો એક વાડીમાં એકસો નેવું છોડ કેળાના અને ત્રણસો બેતાલીસ છોડ પપૈયાના છે આ બંને પ્રકારના છોડ બનીને કુલ કેટલા છોડ થાય બાળકો અહીં શબ્દ આવ્યો કુલ તો અહીં કુલ શબ્દ હોવાથી આ બંને છોડનો સરવાળો થશે અહીં સરવાળો કરતાં જવાબ મળે પાંચસો ને બત્રીસ જે કુલ છોડની સંખ્યા દર્શાવે છે બાળકો અહીં મેં આગળના વિડીયોમાં પણ આ પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન દર્શાવેલ છે અહીં ખાસ કાળજી રાખવી કે કુલ એટલે જે સંખ્યાઓ આપેલ છે તેમનો સરવાળો એટલે કુલ સંખ્યા મળે અહીં બીજો પ્રશ્ન જોઈએ તો એક ગામમાં ચારસો પિચોતેર પાકા મકાન અને એકસો ઓગણસઠ કાચા મકાન છે તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાન થયા અહીં કુલ શબ્દ આવ્યો એટલે કે કુલ સંખ્યા એટલે આ બંને સંખ્યાનો સરવાળો અહીં સરવાળો કરતાં જવાબ મળે છસોને ચોત્રીસ કુલ મકાન તો બાળકો અહીં આ મુજબ આગળના દાખલા પણ સોલ કરતાં આપણને આ મુજબ જવાબ મળશે તો બાળકો અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા પણ ભૂલશો નહીં થેન્ક યુ